જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા સિસોદિયા વંશના મહાન રાજા મહારાણા પ્રતાપના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. ક્ષત્રિય સમાજ દ્વારા મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં રાજપૂત સમાજના લોકો જોડાયા હતા. જ્યારે મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે તેમની 1200 કિલોની પંચધાતુની મૂર્તિનું અનાવરણ દરવાજા ચોક ખાતે કરવામાં આવ્યું હતું. આજરોજ માળિયા હાટીના હાટી ક્ષત્રિય યુવા સંગઠન તેમજ હાટી ક્ષત્રિય સમાજ દ્વારા માળિયાની અંદર મહારાણા પ્રતાપના 479મા જન્મદિવસના નિમિત્તે માળિયાની અંદર મહારાણા પ્રતાપની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. 479ની જન્મતિથિ આજે અમે હાટી ક્ષત્રિય યુવા સંગઠન દ્વારા અને સમાજ દ્વારા જોરશોરથી ઘોડાઓ સાથે ફોર વ્હીલો સાથે હજારોની સંખ્યામાં યુવાનો વડીલો સાથે વિશાળ શોભાયાત્રા કરી અને આજે અમે અનાવરણ વિધિ કરી હતી. છેલ્લા 4 વર્ષ થયા માળિયાની અંદર આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આની અંદર મહારાણા પ્રતાપસિંહજીની પંચધાતુની મૂર્તિ જયપુર ખાતે બનાવવામાં આવી હતી અને વિશાળ પ્રતિમાનું આજે અનાવરણ કરેલું હતું. આ પ્રતિમાના અનાવરણની અંદર અમારા સમાજના મુખ્ય દાતા હાટી સમાજના ભામાશા સ્વ ખીમજી બાપુ મુખ્ય દાતા તરીકે હતા અને સમાજે પણ ખોબલે અને ધોબલે ખૂબ સહકાર આપી અને આજે મહારાણા પ્રતાપની મૂર્તિનું પ્રતિમાનું આજે અમે અનાવરણ કરીએ છીએ. ભગવાન પાસે પ્રાર્થના, આવા સારા કાર્ય કરવાની અંદર અમને શક્તિ આપે, તાકાત આપે, બળ આપે, બુદ્ધિ આપે. એ સાથે હું એક જ વસ્તુ કહેવા માંગીશ, જય મહારાણા, જય મહારાણા, જય મેવાડ, જય મેવાડ. મૂર્તિ મૂર્તિનો વજન કેટલો છે? અંદાજે 1200 થી 1400 કિલો વજન હશે આ પ્રતિમાનો.